સાબરકાઠા જિલ્લાના વડાલીના માણેક ચોક વિસ્તારમાં ગ્રામજનો દ્વારા બમ્પ બનાવવા માંગ ઉભી થઈ છે સાબરકાઠા જિલ્લાના વડાલીમાં આવેલ માણેક ચોક વિસ્તાર એટલે કે 100 લોકો જાણતા જ હોય છે માણેક ચોકના રસ્તા પરથી બધી બાજુ જવાય જેમ કે પટેલવાસ મેઈન બજાર સરગરવાસ કસ્બા વિસ્તાર બસ સ્ટેન્ડ ધરોઈ ઇતરા રસ્તા આ તમામ રસ્તા જ પર જવાય છે સાંજના સમયે મહિલા શાકભાજી કે બજારમાં ખરીદી કરવા પણ જઈ શકે છે ત્યારે આ માણેક ચોક વિસ્તારમાંથી પસાર થાય છે આ રસ્તા પર આખો દિવસ નાના મોટા વાહનો ચાલુ જ હોય છે જેને લઈ અકસ્માતનો ભય રહેતો હોય છે જ્યારે આ રસ્તા પરથી નાના નાના ભૂલકાઓ રમતા હોય કે સાયકલ ચલાવતા હોય તેમજ માણેક ચોકથી થોડે દૂર મોડર્ન હાઈસ્કૂલ આવેલી છે ત્યારે આ સ્કૂલના બાળકો સવારે જતા હોય કે સાંજે ઘરે પરત ફરતા હોય ત્યારે તેમને પણ અકસ્માત થવાનો ભય રહેતો હોય છે જો રવિવારની વાત કરવામાં આવે તો સાંજના છ વાગ્યાથી આસપાસ બે બાઇક સવાર માણેક ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક સવારને કમરના ભાગે તેમજ હાથ પગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ બાઇક સવાર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો માણેકચોક વિસ્તારમાં અકસ્માતની વાત કરવામાં આવે તો દિવસમાં એક અકસ્માત તો સર્જાય જ છે આ અકસ્માત ન સર્જાય તે માટે નગરપાલિકામાં છ મહિના પહેલા બંપ બનાવવા લેખિતમાં પણ અરજી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી બંપ બનાવવામાં આવ્યો નથી હવેથી આ અકસ્માત ન સર્જાય તે માટે ગ્રામજનો બંપ બનાવવા માટે માંગ કરી રહ્યા છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા